लालजी काका, मुनिम ने बोला भी कीधु पांच गाय ले जाओ, पांच गाय ले आओ, वाड़ा में मूकी दो, 200-200 रुपया की पांच गाय ली आया गामडा में, ए वक्त की बात, 1000 रुपया रोकड़ा आपने पांच गाय बांधी, बीजे दिवसे कीधु 7 गाय ली आओ, 1400 रुपया आपने 7 गाय मूकी दीधी, पछी ना दिवसे कीधु 10 गाय ली आओ। मुनिम पाछो आव्यो के साहेब भाव 250 थई गयो छे। के केम साहेब? डिमांड हो तो भाव तो वधे ने साहेब। सारू आ लो 500-2500 ले, पण 10 गाय ली आओ। ए लईने आवीने मूकी दीधी। ए पछी पछी के 15 गाय ली आओ, 300 માં લાવ્યા, છેલ્લે તો 500 ના ભાવે 50 ગાય લીધી। એમ કરતા 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 ગાયની સંખ્યા વધતી ગઈ, પરચેસિંગ રેટ વધતો ગયો, ભાવ વધતો ગયો, એણે છેલ્લે 1000 ના ભાવે છેલ્લો લોટ લીધો અને ગાયો બધી ભેગી કરી, ભેગી। હવે ક્યાંય માર્કેટમાં ગાય મળતી નથી, બધી ભેગી કરી। એણે કીધું કે મારે 500 ગાય જોઈએ બીજી। એણે બધે તપાસ કરી, સાહેબ 1000 માં નથી મળતી, 1100 માં લાવો। પણ સાહેબ ગાય જ નથી મળતી, કોઈ વેચવાળ જ નથી, તું 1150-1200 માં લાવો। એ સાહેબ નથી મળતી, એક કામ કર, જો હું 4 ધામની જાત્રાએ જઉં છું, સોમવારે આવું છું પાછો અઠવાડિયામાં, તું ગમે ત્યાંથી 1000, 1100, 1200, 1500, પણ મારે આટલી ગાય જોઈએ 500, ભેગી કર। મુનિમને વિચાર આવ્યો, આ શેઠ ગયા ને અને બધાને ભેગા કર્યા, તમે બધાએ 200-250-300 કોકે 500 ગાય આપીશ? તો કે હા, એક કામ કરો, આ 1000 લઈ જાઓ, સોમવારે 1500થી ઓછામાં આપવાની નહીં, 1500 શેઠ લેવાલ છે, 1000 બધાને ગાય આપી દીધી, એની એની ગાય। શેઠ જાત્રા કરીને હજી આવ્યા નથી। હજી નથી આવ્યા એ લાલજી કાકા, 4 ધામની જાત્રા એ કે આ લોકો રાહ જુએ કે શેઠ આવે ને 1500 લે। આપણી જ ગાય આપણે 200 લીધી, વેચી, અને એની પાસેથી 1000 લીધી। આ ધીસ ઇઝ ધ મોડસ ઓપરેન્ડી, તમને ક્યાં ખબર પડે? હવે આવા લાલજી કાકા પાછા એક નથી, ઘણા બધા છે। કેટલી જગ્યા આવે તમને ખબર? તમે એની મોડસ ઓપરેન્ડી જુઓ, એવા લે અને તમને ટેમ્પ્ટ કરે, ધીસ ઇઝ અ ફ્લાઇટેડ ડિલિવરી। કોઈ પણ એમ સ્ટેબલ બેટ્સમેન હોય એને પણ લાલચ થઈ જાય કે એ નીકળું બહાર, બહુ ઓછા પૂજારા હોય છે, બાકી તો લાલચ લાગે કે નીકળો બહાર, નીકળો। ટેમ્પ્ટેશનને કંટ્રોલમાં રાખવું એક સ્કિલ છે, અને માણસ ફેંકાઈ જાય છે, એને દેખાય ને એટલે લાલચ લાગે, અને આમાં કંઈ જ ખબર નહીં પડે કે અંદર ગયા પછી એવો ભમરિયો કૂવો છે ને, લોકો છાપામાં વાંચે અંદર ખબર પડે, બે વાલ સોયા દીકરાને કમરે લટકાવી અને ગૃહિણીએ કૂવો પૂર્યો, આ એવો કૂવો છે કે જેમાં પોતાની બચત બંને બાજુ લટકાવીને કેટલાય લોકો અંદર પડી જાય, ખબર જ નથી પડતી। એર બલૂન છે, ઉપર જાય અને અચાનક એવો ફાટે, બધા જોતા કે 3000 ફીટની હાઇટ પર અને બલૂન ફાટ્યો, અને જ્યારે પટકાય ત્યારે ખબર પડે કે ઉપર એર બલૂન ગયો, એની દશા શું થઈ। આ એવી બુલેટ ટ્રેન છે કે જે 300ની સ્પીડ દેખાય, પણ ટ્રેક પરથી ઉથલી પડે પછી જે દશા સર્જાય, 300ની સ્પીડે જ્યારે ટ્રેક પરથી ઉથલે ત્યારે આ બુલેટ ટ્રેનનું શું થાય। આ એવો પેરેશૂટ છે જે ગમે ત્યારે બ્રેકઅપ તૂટી જાય છે અને ગમે ત્યારે એ સંકોચાઈને નીચે પડે છે। આ એવો રોપવે છે કે તમને અહીંથી અહીં 2 કલાકમાં પહોંચાડી દે, પણ જો વચ્ચે દોરી તૂટી અને કોઈ સ્ટેશન ન હોય તો તમને લટકતા રાખી દે, અને ક્યાંય ના રહો તમે, ખાઈની ઉપર લટકતા રહો અને વર્ષો સુધી બહાર ના આવો, ખબર જ ના પડે દિવસમાં ચોક્કસ। અત્યારે મેન્ટાલિટી એવી થઈ ગઈ, માર્કેટમાં જવાનો એક સમય હતો કે 5% લોકો પણ આમાં નહોતા, આજે 5% લોકો આની બહાર હશે, બધા જ આમાં ગયા છે, બધા જ। તમારા ગુરખાજીને પૂછજો, એણે 200 શેર ક્યાંક એપ્લાય કર્યા હશે, કોઈ આઈપીઓમાં 20 લાગ્યા તો લાગ્યા, નહીં તો જોઈ લેશું, એ ક્યાંક કરે છે, બધા બધાને, રસોઈયાને, ગુરખાને, ધણીધર દેરાસરની બહાર ફૂટપાથ પર જે બેઠા હોય એને, બધાને મનમાં થાય કે આપણે આમાં કંઈક લગાવીએ, બધાને મનમાં થાય છે। હવે આ બધા જ્યારે એન્ટર થાય ને, ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ક્વિટ, ત્યારે નીકળી જવું જોઈએ। આ બધા અંદર આવે દશા શું થાય, ત્યારે આ શેના કારણે આવે છે? બધાને એમ થાય કે ટેમ્પ્ટેશન આમ સીધું આમ તૈયાર મળે છે, તૈયાર જ, તો આ લઈ લઈએ, અને એના માટે અંદર જતા હોય, એને ખ્યાલ નથી કે અંદર ગયા પછી આપણી દશા શું થશે। એ ટેમ્પ્ટેશન રોકી નથી શકતા, અંદર જાય ને એ વખતે તૈયારી સાથે જતા હોય, એને વાઇફને કે તારા પેલું દાગીને આપને, તો કેમ અત્યારે તું આપ, જો હું તને કહું, આપણે ભલે અહીંયા અત્યારે નારણપુરામાં રહીએ છીએ, આપણે સુખી છીએ, એમાં કંઈ વાંધો નથી, પણ 2 વર્ષ આપ, તને બોપલમાં બંગલો અપાવીશ, 2 વર્ષમાં અત્યારે દાગીને આપ, તને 2 વર્ષમાં દાગીના વિથ બંગલો બધું આપીશ, અને પછી 6 મહિના પછી, અને પછી જુઓ ને એ પતાસાની પોળમાં જગ્યા શોધતો, બોપલનો બંગલો એ તો
ઈચ્છા હતી પણ ઈચ્છા પૂરી કોની થાય છે? તો આ નારણપુરાનો ફ્લેટ ક્યાં ગયો? એ તો ગયો. એ કઈ રીતે ગયો? મેં એવું વાંચ્યું હતું કે આ બજાર એવી મેજિકલ સ્ટ્રીટ છે, પૈસા 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 ફરસી પર પડેલા જ હોય, બધે પર ફરસી પર પૈસા પડેલા જ હોય. બસ જાઓ અને વીણી વીણીને ખિસ્સામાં નાખો, વીણી વીણીને ખિસ્સામાં નાખો, વીણી વીણીને ખિસ્સામાં નાખો. જેટલા વીણીને ખિસ્સામાં નાખો એટલે તમારા બાપના. એટલે આપણે તો ગયા ત્યાં, વીણી વીણીને ખિસ્સામાં નાખો, વીણી વીણીને ખિસ્સામાં નાખો. એ વીણી વીણીને ખિસ્સામાં નાખતા હતા. એક બાજુથી મંદીવાળા ખિસ્સામાંથી કાપી ગયા અને તેજીવાળા મારું પાઉચ ખેંચી ગયા. અને એ બધાને સંભાળવા ગયો, એમાં મારા પોતાના જે ઘરેથી રિક્ષાવાળાને લઈ નીકળેલો ખિસ્સામાં, એ ફરસી પર પડી ગયા, એ ફરસીમાં જ રહ્યા. જોકે તારી કેપિટલ એ હવે માર્કેટ કેપિટલ, મારી કેપ એ માય કેપ હેઝ બીકમ અ માર્કેટ કેપ. હું ટોપી વગરનો માણસ થઈ ગયો. એ ગઈ તો ખબર જ ના પડે. રૂપિયો રૂપિયાને ખેંચે, રૂપિયો રૂપિયાને ખેંચે, અને માણસ છે ને લાલચમાં આવે, મંદિરમાં જઈને ભંડાર પાસે ઊભો રહે, પાંચનો સિક્કો લઈને આમ નાખે નહીં, કેમ આ રૂપિયો રૂપિયાને ખેંચશે હમણાં. આ મંદિરનો ભંડાર છે ઉર્ફે શેર બજાર. પોતાના ઘરનો પાંચનો સિક્કો લઈને ઊભો રહે આ મંદિરના ભંડાર ઉર્ફે શેર બજારની ઉપર, કે મારો રૂપિયો રૂપિયાને ખેંચશે, કલાક પછી હાથ દુખે, બીજાને કે પકડી રાખે છે ને હાથ ધ્રુજે છે, ગ્રીપ છૂટી, પાંચ રૂપિયાનો સિક્કો ગયો અંદર ભંડારમાં, રૂપિયો રૂપિયાને ખેંચી ગયો. મને આશ્ચર્ય થાય છે કે તમે એક બાજુ પીડા ભોગો છો અને પાછા તાળી પાડો છો. અચ્છા, ને ટેમ્પટેશનને કંટ્રોલમાં રાખજો. ટેમ્પટેશન બહુ ખરાબ ચીજ છે અને એ જ તોડે છે. કઈ કંપની કીધી તમે? ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો. 30 વર્ષ પહેલા તમે આમાં રોક્યા, 2 લાખ રોક્યા હોય તો આજે સમજો 10-20 કરોડ થઈ ગયા, બરાબર છે. હવે મને, હું આ ફિલ્ડનો નથી છતાં મારા રીડિંગ નોલેજથી તમને ખાલી ક્વેશ્ચન પૂછું કે 30 વર્ષ પહેલા જેને 10-20 કરોડના રિલાયન્સ પાવર, સુઝલોન આ બધું લીધું હોય એને આજે કેટલા? તમે તો કોહલીને રોહિત શર્માનું જ નામ લ્યો છો. થોડી મુરલી વગાડો, થોડું ધવન જેવું બોલો. આમાં એવું છે, તમે છેલ્લો ટ્રેક રેકોર્ડ જુઓ ને, ઇન્ડિયા રેટિંગ પર ઉપર છે, પણ એકચ્યુઅલી કોહલીને રોહિત જ રમતા હોય. જોયા તમે રેટિંગ પર ઉપર છે, 400+ 400+ 400+, પણ આ 2 જણા રમતા હોય તો એ 2 ઉપર કહેવાય કે ઇન્ડિયા ઉપર કહેવાય? 4 સ્ક્રિપ્ટ ચાલે ને એટલે ઇન્ડેક્સ ઉપર લાગે, પણ રોહિત ને કોહલી જ રમતા હોય, બાકી તો તળિયે જ બેઠા હોય બધા, બરાબર છે? તમે તપાસ કરજો. વાત સાચી છે, વાત ચોક્કસ તમારી સાચી, કે તમે આ કંપની સ્પેસિફિક કંપનીઝ મેન્શન કરી લીધી હોય તો તમને કરોડોનું રિટર્ન મળે છે. પણ મેં પણ કીધી ને કંઈક, હવે જે લીધી હોય ત્યારે ને એને પણ આ ટીસીએસ જ લાગ્યું હશે ને, એને થોડી ખબર કે વાળ ને ટીસી બધું જતું રહેશે, એને ખબર નહોતી. એ વખતના બધા 10% પર આવી ગયા. પાછું જ્યારે ચાનક ચડે ને, હમણાં કોઈને ખબર ઓછી પડતી હોય અને વધારે પડતું એમથું હોય, એને તો આમ લોકોનું આમ માર્કેટ વેલ્યુ, માર્કેટની વાતો સાંભળે, સોદા ચાલતા હોય ફોન પર સાંભળી સાંભળીને એટલી ખબર પડે. અત્યારે 14 લઈ લે, 34 થઈ જવાના છે. સાંભળીને એટલી જ ખબર પડે. બહાર નીકળીને કહેશે ટેમ્પરેચર 14 છે ડિસેમ્બરમાં, મેમાં 44 થવાનું, લઈ લે. ટેમ્પરેચર કઈ રીતે લેવાય? પણ કંઈ ભાન ન પડતી હોય તો ટેમ્પરેચર લેવા નીકળશે. મેમાં 44 થવાનું તો છે ને, અત્યારે 14 છે, 4 ગણો 3 ગણો ફાયદો થઈ જાય. એને એમ કે કોઈ સ્ક્રિપ્ટ હશે, એટલે કંઈ ખબર ન પડતી હોય ને તો ટેમ્પરેચર લેવાનું મન થઈ જાય. આમાં જ ફસાયા છે. કોઈ ચાંદીમાં ફસાયું એક સમય હતો, કોઈ સોનામાં ફસાયું એક સમય હતો, કોઈ ક્રૂડમાં બફાઈ ગયું એક સમય હતો, એક સમય હતો સિલ્વર લાઇનમાં, કોઈ એક સમય હતો માસ્ટર ગેઇનમાં, એક સમય હતો રિલાયન્સ પાવરમાં, એક સમય હતો આ બધી કંપનીમાં ક્યાં ક્યાંક આવ્યા, કોઈ અત્યારે ડોલર આવ્યા છે. દરેક સમયનો એક ફેઝ હોય છે. એક ટાર્ઝન આવે જંગલમાં, હું હા કરીને જતો રહે, નેક્સ્ટ ટાઈમ બીજો ટાર્ઝન આવે, બોલો ગયો, તમને બીજું સેક્ટર દેખાય. અને એક ચોક્કસ છે, ટેમ્પરેચર 35 હોય ત્યારે 35ની ગરમી હોય,
ટેમ્પરેચર 45 થાય ત્યારે 45ની ગરમી હોય, ટેમ્પરેચરમાં ગરમી વધે, કોઈ દિવસ 35 ડિગ્રી હોય ત્યારે 45નું ગરમી નહીં હોય, 35 ડિગ્રી બતાવે ને ત્યારે 45ની ગરમી ન હોય, અને 45 હોય ત્યારે 35નું લેવલ ન હોય, એ તો નક્કી ને. ટેમ્પરેચર એટલું તો હોય, તમને ડિગ્રી 35 બતાડે પણ 45ની હ્યુમિડ એવું તો નહીં જ હોય. અહીંયા તો સારું એવું છે કે 35,000 ઇન્ડેક્સ થાય પણ ભાવ બધા 25,000 વાળાય ન હોય. તો આ કઈ જાતનું ટેમ્પરેચર છે મને તો નથી ખબર પડતી, તમને પડે છે કે નહીં પૂછું છું, ખાલી તમને નહીં પડે. માણસ જાય છે અંદર, એ શું જોઈને જાય કશી ખબર નથી, એ ગયો એટલે ગયો કામથી. ડેનિયલ ડુ નામનો એક માણસ હતો, અ વેરી બિગ શેર બ્રોકર ન્યુયોર્કનો, ડેનિયલ ડુ ગાયોલે સ્લોટર પર્પઝ માટે કંપનીને આપતો, અને એની તરકીબ એટલી ખરાબ હતી, ભલે સ્લોટર પર્પઝ ગાયોનો લોટ લે ઇન થાઉઝન્ડ્સ લોટ, અને ફિઝિકલ ગાયોનો લોટ લઈને આપી દે સ્લોટર માટે આપવાની, જેટલી તગડી ગાય એને વેટ કરે, વજન પ્રમાણે એને પૈસા મળે, એને ભૂખી રાખે, ભૂખીને ભૂખી રાખે. હવે તો પૈસા કેવી રીતે મળે, એને ભૂખી રાખવાની, એકલું મીઠું સોલ્ટ એને ખવડાવે, એકલું મીઠું ખવડાવે, અને પછી તરસ ખૂબ લાગે, તગારા ભરી ભરીને પાણી પીવડાવે, બકેટ્સ એન્ડ બકેટ્સ ઓફ વોટર એને પીવડાવે. જ્યારે વેચવાની અને વજન કરવાની હોય એના 4 કલાક પહેલાં એટલું પાણી પીવડાવે, અને વોટર્ડ પ્રાણી એના જે વેટ આવે એવું વેટ આવે, અને ચિકાર પૈસા લઈ લે. એને સ્લોટર પર્પઝ માટે આપ્યું છે, જે જોઈને આ લોકોએ લીધું એ નીકળે નહીં, અને પછી એકલું પાણી જ હોય અને વજન પાણીનું હોય, કદ મોટું લાગે. માર્કેટમાં એવા ઘણા વોટર્ડ શેર હોય જેનું કદ છે ને મોટું દેખાય પણ એ પાણી પીવડાવીને મોટું કર્યું હોય, પછી ખબર પડે કે અચ્છા આ તો વોટર્ડ શેર હતો. એ ડેનિયલ ડુ કેટલા છે આજે ખબર ન પડે, આવા એક ન્યુયોર્કમાં નથી, આખી સિસ્ટમ હોય છે એની, એકી એવી સિસ્ટમ. તમે અંદર જાઓ, મેં છે ને વર્ષો પહેલાં 2008ની સાલ મને હજી ભૂલાતી નથી, જાન્યુઆરીમાં અમે પંકજ સોસાયટીમાં હતા, એ વખતે ક્રેશ થઈ ગઈ માર્કેટ 2000 પોઈન્ટ. 2000 પોઈન્ટનો ક્રેશ એટલે નાનો લાગે તમને, 2000 પોઈન્ટ એક સાથે થાટ કરતો તૂટે તો કેટલો મોટો ઝટકો લાગે. અને આટલો મોટો ક્રેશ જ્યારે થયો એ વખતે 1 વાગે મને લાગે ત્યારે ટ્રેડિંગ બંધ થઈ ગયું. 10:30 વાગે કાંકરિયાની પાળ ઉપર પોલીસ ચોકી હતી, 3 જણા અંદર પડી ગયા હતા, એ પછી પોલીસ આવી. ઉપાશ્રયમાં બહેનો આવતા કે શ્રાવક આવ્યા છે, ઓફિસે નથી, ઘરે નથી આવ્યા, જમવા નથી આવ્યા, ટિફિન પહોંચ્યું તો જમ્યા નથી, ફોન નથી રિસીવ કરતા, અને રડવા માંડે. કંઈ ચિંતા ના કરો સાહેબ, ચિંતા થાય એવું છે સાહેબ. મેં શેની ચિંતા સાહેબ, માર્કેટમાં બધી પરિસ્થિતિ ખરાબ છે ને, ફોન નથી ઉપાડતા ને, ઓફિસે પણ નથી ને અહીંયા પણ નથી. તમે મોઢા પર બહેનોની વ્યગ્રતા જુઓ. 7:00 વાગે તેના ભાઈઓ આવેલા પંકજ સોસાયટીથી, એક મને કહેવા, પછી એક મેસેજ ફ્લોટ કરેલો, વર્તમાન સ્થિતિમાં ચિત્તની સ્વસ્થતા માટે આવતીકાલે સવારે એક વિશેષ પ્રવચન પધારો. મેં ખાસ પ્રવચન આપેલું, એ 1.5 કલાક હું બોલ્યો હતો, 700 જણા હતા, એમાં 450 જેટલા ભાઈઓ હતા, અને જે બહેનો આવ્યા હતા ને એ ઘરે જઈને શું કેવું એ સાંભળવા આવેલા. 1.5 કલાક બહુ અંદરથી બોલેલો, બધાને ઘણું સારું લાગ્યું. એક સોફ્રામાઇસિન લાગ્યું ને પેલા ઘા ઉપર એવું લાગ્યું, અને પછી ઘરે ઘણા સોફ્ટ થયા હશે, પણ એ વખતે એ બીજ પડ્યું. બહુ બધા લોકો કેવા આવેલા કે સાહેબ આ જે લખાણ થયું છે ને આખી બુક લખી નાખો, અને પછી મનમાં રાખેલું, ફટાફટ ફટાફટ એ બુક લખાઈ ગઈ, બુક પ્રિન્ટ થઈ, અને અમે આંબાવાડી પહોંચેલા એ વખતે, એ આંબાવાડીમાં જ એ વખતે બુક લોન્ચ થઈ. 10:15 વાગે 3,000 કોપી પ્રિન્ટ થઈને આવી, અને મને લાગે છે કલ્પેશ ઝવેરી સિટિંગ જજ હતા હાઈકોર્ટના, એમના હાથે વિમોચન થયું. 10:00 10:40 40 મિનિટ થઈ. સાંજે મેં પૂછ્યું ત્યારે ખબર પડી કે 40 મિનિટમાં એ લોટ જે ઉપાડે છે લોકોએ, લોકોને એક તો લેવાની ગમે તી ને લોટ ઉપાડવાની ટેવ પડી ગયેલી. સાંજે 150-200 બુક બાકી, બધી ગઈ, પતી ગઈ. સાંજે ને સાંજે મેં પેલા ભાઈને કહેવડાવ્યું, સેકન્ડ એડિશન બીજી આવૃત્તિ તરત તૈયાર કરો. 3 દિવસમાં આવી ગઈ, બુક પતી ગઈ હતી, ડિમાન્ડ ઊભી રહી. 3 દિવસ પછી આવી, 5 દિવસમાં બીજી આવૃત્તિની ચટણી, 3rd edition 8મા દિવસે આવ્યું, એ 12 દિવસમાં પતી ગયું. એ પછી પણ 4th-5th edition ગયા હશે, હમણાં ઘણા વખતથી સ્ટોકમાં હતી જ નહીં. અને અત્યારના જે લોકો સ્ટોક લઈને બેઠા અને મારી પાસે સ્ટોકમાં બુક નહીં, અત્યારનો ઓક્ટોબર આખો ગયો ને જે, એ જોયા પછી મને લાગ્યું કે અત્યારે પણ પાછો સમયગાળો યોગ્ય છે, ને પાછો હું આંબાવાડીમાં છું. હમણાં રિપ્રિન્ટ કરાવી તમને છે ને, બુક મળશે બહારથી, આ બુક બહારથી મળશે. હું કંઈ ચાર્ટિસ્ટ કે એનાલિસ્ટ નથી, હું કહું એટલે બજાર તૂટે કે પડે એવું પણ નથી. એ ફિલ્ડના જે જાણકાર હોય એ લોકો પોતાની રીતે કરે, સંયમ રાખીને કરવું. હું એમ નથી કહેતો કે બ્રેક મારી દો, પણ સ્પીડ બ્રેકર ચોક્કસ રાખો, કંટ્રોલમાં રહે,
એ બમ્પ એટલા માટે હોય છે, તમે ઉથલી પડો ને એ માટે બમ્પ નથી હોતો, તમારી સ્પીડ પર કંટ્રોલ રહે, આગળ હોય ને તો અહીંથી જ કંટ્રોલ કરવો પડે. તમે કોઈને ઉથલી જાય એટલા માટે કોઈ સ્પીડ બ્રેકર નથી હોતું. હું અત્યારે જે બોલું છું ને એ માત્ર એક સ્પીડ બ્રેકર લગાવવાના મૂડમાં છું, પણ એક કાંઈક એવું રાખો, બહુ મોટા પાયા ટેમ્પટેશનમાં જઈને તમે દુનિયા ખરાબ કરો છો, બહુ દુનિયા ખરાબ થાય, તમને ખબર ના પડે. કોઈ દિવસ આવું સાંભળ્યું હતું 2000 પોઈન્ટ 2500 પણ આમ ધડામ કરતું બજાર તૂટી જાય, આવું સાંભળ્યું હતું કોઈ દિવસ? હા, તમે માર્કેટમાં છો, પપ્પા છે, 3000 નો ઇન્ડેક્સ હોય 300 પોઈન્ટ નું ગાબડું પડે, 10% કોલેપ્સ કહેવાય. 30% 30000 નો ઇન્ડેક્સ હોય 2000-3000 પોઈન્ટ તૂટે, એ પણ 8-10% નો જ કોલેપ્સ કહેવાય. એકદમ વાત સાચી છે, ઇક્વિવેલન્ટ ઇઝ 10%. આઈ અગ્રી, બટ ઓલ્સો ડિફર સમટાઈમ્સ બીકોઝ રેશિયો ફરે છે. 3 માળનું મકાન હોય અને એના પહેલા માળેથી એક માણસ કૂદકો મારે, એણે 1/3 હાઈટથી કૂદકો માર્યો કહેવાય. 33 માળના ટાવરમાં 11 માળેથી કૂદકો મારે, એણે 1/3 હાઈટથી કૂદકો માર્યો કહેવાય. આપણે ખબર છે ડકવર્ડ લુઈસ આવે છે ને ઘણી વાર, એક જ ઓવરમાં 16 રન બનાવવાના અને બનાવી નાખે, એક ઓવરમાં 16 બને તો 10 ઓવરમાં 160 બનવા જ જોઈએ, બને 16 રન પ્રતિ ઓવરની સરેરાશ એક ઓવરમાં ચાલે, 10 ઓવરમાં સરેરાશ તો એ જ છે, પણ જ્યારે 10 ઓવરનો ગેપ મળે છે ત્યારે એ સરેરાશ મેન્ટેન નથી થતી, એટલે 16 પર ઓવર એ બરાબર, પણ વેન ઇટ ઇઝ લિમિટેડ ટુ 1 ઓવર, રિસ્ટ્રિક્ટેડ ટુ 1 ઓવર સિંગલ, 10 ઓવર સુધી એને તમે પ્રોલોંગ કરો તો ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર એની ડેમ ટીમ કે 10 ઓવરમાં 160, ઇટ ક્રિએટ્સ અ મિરેકલ. 4 ગેલ હોય ને તો કદાચ વિચારાય, બાકી શક્ય નથી કોઈ ટીમ આવા 10 ઓવરમાં 150 રન બનાવે. 1 ઓવરમાં 17 પણ બને, 4 ઓવરમાં 24 પણ બને, 4 બોલમાં 24 બને, 4 બોલમાં 24 બને તો 40 બોલમાં 240 કેમ ન બને, એમ ના થાય, એમ ના થઈ શકે, કારણ કે એ 4 બોલ પૂરતું લિમિટેડ હોય એ સાહસ, પછી નથી હોતું. એટલે મેગ્નિટ્યુડ આખો ફરી જાય છે, વેલોસિટી આખી ફરી જાય છે. 10% ઇઝ 10%, આઈ અગ્રી, પણ 10%ના વેરિએશન જ્યારે ફરે ને એ વેરિએશન ગેપમાં બહુ મોટો ફરક પડે છે, એટલે એ રીતે ફરક પડતો હોય છે. અને કોઈ પણ વ્યક્તિ 1 કરોડમાં ઉઠી જાય અને એમાં 80% રકમ ગામની હોય, 300 કરોડમાં ઉઠે અને એમાં 80% રકમ ગામની હોય, સમાજ પર અસર કોની વધારે? પોતાની તો 20% છે બે જગ્યાએ, બરાબર છે, બંનેમાં ફરક તો પડે ને. 80% ઇઝ 80%, પણ એના ઊંડાણ તમે જુઓ, બિગર 80% ને સ્મોલર 80%, એમાં ફરક પડે. જેમ આ વધે છે એટલું વેલોસિટી વધે છે, આપણને ખબર જ નથી. એટલે આ ફિલ્ડમાં ગયેલા લોકો સાહસ કરતા પહેલા ટેમ્પટેશનને ડીલ કરતા શીખે કે બહુ શાર્પલી જવું, અંદર ગયા પછી બહાર નીકળવાની જગ્યા નથી. હું હજી હા બોલો, અને તમે જે કહ્યું એ પ્રમાણે અલગ અલગ જે ના યુઝ કરવા વાળી કંપનીઓમાં પણ એમાં પૈસા રોકાઈ રહ્યા છે, આપણને શો કરવામાં નથી આવી રહ્યું, પણ આપણા બધા જ પૈસા મ્યુચ્યુઅલ ફંડના એ કંપનીઓમાં પણ લાગેલા છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. જો ધર્મના મુદ્દાથી તમે પૂછતા હો ને તો એનો જવાબ તો તમે પ્રોસ્પેક્ટસ જુઓ તો ખબર પડે કે કઈ કંપની શેમાં ડીલ કરે છે, એમાં તમારે રોકાણ કરવું કે નહીં. ઇન્વેસ્ટર્સ ગાઈડ પહેલાં છપાતી હતી, અત્યારે આવે છે કે નહીં ખબર નહીં, પહેલાં તો છપાતી હતી અને એમાં તમને પેલા ગ્રીન ને ઓરેન્જ ડોટ સાથે તમને મેસેજ આપતા કે ડિરેક્ટલી હિંસા સાથે સંકળાયેલી હોય, ઇનડિરેક્ટ હિંસા સાથે સંકળાયેલી હોય, વેર ટુ ઇન્વેસ્ટ, વેર નોટ ટુ ઇન્વેસ્ટ. હવે તો શું થયું, રિટર્ન બેઝ જ થઈ ગયું, રિટર્ન દેખાય એટલે જવાનું, પછી શેમાં ડીલ કરે છે નથી જોતા. હવે બીજી વાત રહી સિક્યોરિટી માટે, તો સિક્યોરિટીનો મુદ્દો એવો છે કે તમને રિટર્ન 5-7-10% દેખાય, જો ઓછું રિટર્ન દેખાય ને
અને સિક્યોરિટી લાગતી હોય તમે જાઓ, તમારા બે પૈસા વધતા હોય તો મને કંઈ પેટમાં નથી બળવાનું, પણ તમારો એક પૈસો જાય અને તમને જે દિવસે પેટમાં બળશે ને તો મને પણ બળશે, કારણ કે તમે અમારા જ છો. એટલે અમને ચોક્કસ એમ મનમાં થાય કે અંદર જે જાય, અંદર કયો માણસ એને લીધા હશે ને, એ બધું લે ત્યારે તો બધું ટીસીએ સમજીને જ લેતો હોય ને, એને ખબર હોય કે પાછળથી શું નીકળશે. એને લીધું હોય ત્યારે તો સારું લુક્રેટિવ રિટર્ન છે જોઈને જ લીધું હશે. એ ગયો પછી ખબર પડી કે આ તો કોઈ પણ માણસ આવે શ્રીફળ લાવે આમ જોરદાર પાણીદાર, વધારે પછી ખબર પડે કે આલું ખોરું નીકળ્યું. એ લીધા લેતા પહેલાં ખબર હતો લીધું હોય તેને, માટલું લે ત્યારે તો ટકોને મારી મારીને લે, આવ્યા પછી પાણી ભરે અને નીકળી જાય પાણી ત્યારે ખબર પડે કે તો કાણું હતું, બધું નીકળી ગયું, માટલું બેસી જાય, કાચું હતું, બોધું હતું, પાણી ટકી ન શક્યું. લીધું ત્યારે તો સારી ક્વોલિટી સમજીને લીધું હોય. એટલે લેતી વખતે માણસની અંદાજ ન હોય, હાથે કરીને તો કોઈ પોતાની જાતને છેતરવાનું નથી, પણ ક્યાં ગયા પછી શું થાય આમાં લગભગ તમારું કંઈ ચાલતું નથી. તમને બધાને અંદર ગયેલા પાછા બોલે કે સાહેબ બધું છે ને એ ચાર જણા જ માર્કેટ ચલાવતા હોય, આપણું કાંઈ ચાલતું નથી. તમે ના છોડી દેવાના, ના ના છોડાય તો ક્યાંથી સાહેબ, બીજો ઓપ્શન નથી ને પાછો. મેં એક ભાઈને કીધેલું આટલા બધા તમારા ગયા પછી એમાં જ છો, મને કહે સાહેબ હવે એટલા બધા ગયા છે ને કે બીજી કોઈ બજારની તેવડ નથી એટલા આપી શકે, આ જ આપી શકશે. એની શ્રદ્ધા એટલી મજબૂત, એટલું તો મારું સમી પડે. બરાબર છે, પણ તમારું નસીબ હશે તો મળશે ને, બરાબર છે. તો અહીંયા પણ એવું જ રાખો ને, બિઝનેસમાં એવું જ રાખો ને, ગયા તો એમ માનો ને કે નસીબમાં નહોતું માટે ગયા, ત્યાં તમે માનવા તૈયાર છો કે નસીબમાં નહોતું માટે ગયા, તો બિઝનેસમાં એવું જ રાખો. બિઝનેસ કેમ છોડો છો, તમે સ્ક્રીન પર બેસો જ કેમ, ત્યાં તમે આ મેન્ટાલિટી ક્રિએટ કરવા તૈયાર છો કે જો નસીબમાં હશે તો મળશે, ગયા તો એમ માનશું કે નસીબમાં નહોતા. તો તમે આ બિઝનેસમાં પણ એવું રાખો કે ન આવ્યા તો એમ માનો કે નસીબમાં નહોતા, ત્યાં પણ એમ જ માનો, નસીબ પર દોડી શકો તમે. આ સ્ક્રીન માટેનો પ્રશ્ન નથી, પ્રશ્ન એટલો છે કે ટેમ્પ્ટેશનનો મુદ્દો છે. અંદરથી જે કાચી ઉંમર હોય, 10-24 વર્ષનો છોકરો પપ્પાને કે પપ્પા 70 લાખ આપજો ને, કે કેટલા કેટલા કેટલા, આ માગે એવી રીતે કે જાણે બકા એક્ટિવાની ચાવી આપજે, એવી રીતે માગે, પપ્પા 70 લાખ આપજો ને, કેટલા, એક મિનિટ ઉભો રહે, એક ફરીથી બોલ, કેટલા પપ્પા, 70 લાખ, 70 લાખ, 70 લાખ રૂપિયા સાચોડો, પછી કેટલા મીંડા, ફરીથી બોલ પપ્પા 70 લાખ, શું મજાક કરો છો, તને કઈ ભાન પડે છે, હાલો 1997માં તો પેદા થયો. હજી મૂછ આમ પાકી નથી આવી, દાઢી કાચી પાકી લાગે છે, અને જાણે રાણા પ્રતાપની દાઢી જેવો રૂઆપ છે. 70 લાખ પપ્પા મજાક નહીં કરો, મારે તાત્કાલિક જોઈએ, હું તમને 6 મહિના પાછા આપી દઈશ. એ ઉપરે 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 તું મને 6 મહિના પાછા આપીશ, તને 70 લાખ આપવાની વ્યવસ્થા કરતા મને 8 મહિના લાગે. કેટલી વ્યવસ્થા કરવાની, એ નહીં થાય, એ નહીં થાય પપ્પા, તમે નહીં કરો મજાક, જો આ રમત છે એ તો જાય અને આવે, ઇટ ઇઝ અ ગેમ, પાર્ટ ઓફ ગેમ, તમે આવી રીતે ના લ્યો. તમે કોઈ દિવસ લોસ નથી કર્યો? અરે 70 લાખનો લોસ અઠવાડિયામાં અમે કર્યો છે પપ્પા, કે અમે કર્યો, પણ 70 લાખનો લોસ કરવા માટે મિનિમમ 3 વર્ષ લાગે અમને, અને તું અઠવાડિયામાં કરી આવ્યો, એવું તો તે શું કર્યું? અરે પપ્પા તમને કહું છું, મેં કાંઈ નથી કર્યું, અદબ વાળીને બેઠો તો લોકોએ કર્યું એમાં થઈ ગયું, મેં નથી કર્યું, આ લોકોએ કર્યું એમાં મારું થઈ ગયું. તો પછી જેમાં તારું કંઈ ન હોય તો તું નાદિરશાની સિરિયલ જો, અને નાદિરશાના સિરિયલનો એપિસોડ છે, સવારી નીકળી બેસતા વર્ષની નાદિર શાહ હાથી પર ચડ્યા, માવતને કીધું લગામ આપ, તો કે લગામ ના આવે, અરે લગામ આપ મારા હાથમાં, અરે સાહેબ એ ઘોડા નહીં એ હાથી હે, લગામ સિર્ફ માવત કે હાથમાં રહેતી હે, આ બેઠ જાઓ, ખડે રાખો, ખડી રાખો અહીંયા પર સવારી. ત્યાંથી ત્યાંથી ઉપરથી હાઇટેડ કૂદકો માર્યો નીચે નાદિર શાહે, અને એક સ્ટેટમેન્ટ આપ્યું, હું એ જ વાહન પર સવાર થઉં છું જેની લગામ મારા હાથમાં હોય.
લગામ જો બીજાના હાથમાં હોય એ વાહન પર સવાર થવામાં પૂરું જોખમ, હું ઘોડા પર બેસીશ, લગામ મારા હાથમાં રાખીશ. ભલે હાઈટ ઓછી હોય, ભલે લોકોની નજરે ન દેખાવ, આઈ વિલ પ્રિફર અ હોર્સ રાધર દેન એન એલિફેન્ટ. આ નાદિર શાહની અક્કલ હતી. આપણને અક્કલ ના આવે, આપણે સાયકલ સવારી કરીએ, પણ શું જોઈને હાથી પર ચડવા ગયા કે જેની લગામ બીજાના હાથમાં હોય, એક કાંક કરીને હાથી પરથી આપણે ઉથલી પડીએ, આપણી અંબાડી નીચે આવી જાય, આપણે શું કરવા એવું કરીએ? એની કરતાં આપણો ઘોડો ચાલે, આપણું ટટ્ટુ ચાલે, આપણી સાયકલ ચાલે. જેટલા લોકો સ્કૂટરમાં બેસવાની મજા ક્યારે આવે? સાઇડકારમાં ન હોઈએ ત્યારે. સાઇડકારમાં બેસવામાં સવારી તો થાય, પણ વી કેનોટ ગો વેર વી ડ્રીમ ટુ ગો, કારણ કે આપણા હાથમાં કંઈ નથી, આપણી સાઇડકાર એના અનુરૂપ ચાલે છે. આ સાઇડકારની સવારી છે, તમે જ્યાં ચાલવા માગો એ તમને એ પેલો જ્યાં લઈ જાય ત્યાં જવાનું. ડેફિનેટલી સારી જગ્યાએ લઈ જશે એવું માનીને તમે બેઠા છો, પણ અલ્ટિમેટલી એની માનસિકતા પર છે. એની માનસિકતા વચ્ચે કંઈક જુદું બતાવે, એ ક્યાંક આડો ઓળો થઈ જશે, તમને લેતો જશે. બહુ ધ્યાનપૂર્વક આ છે ને, આ પુસ્તક બહાર મળશે, આજે નવું જ આવ્યું છે, ખાસ લઈને જજો. તમે જેને આપો ને એને ચોક્કસ બ્રેક લાગશે, અંદર એ અટકશે, ક્યાંક એને લાગશે, તમને લાગશે કે આ સાહેબ આનું લખાણ આખું વન સાઇડેડ છે, પણ મેં રિએક્શન ફેક્ટરમાં, દવા તો છે જ, દવાના ફાયદા શું એ બધાય જણાવ્યા, દવાના રિએક્શન ફિલ્ડમાં જ મેં PhD કર્યું છે, તો હું દવાના ફાયદા કેવી રીતે લખું, મને કયો, મારું ફિલ્ડ જ નથી ને, એ બધાએ કહી દીધું. હવે દવાની આડઅસર શું હોય એટલા પૂરતું જ, રિસ્ટ્રિક્ટેડ એરિયામાં મેં PhD કર્યું હોય તો તમને લખાણ ચોક્કસ વન સાઇડેડ લાગશે. એનો મતલબ એ નથી કે આમાં ગયેલા કોઈ કમાઈ નહીં શકે, સંયમપૂર્વક રહે ને તો એની ત્રણ પેઢી સુધરી જાય એવું પણ છે, પણ એ સંયમ બહુ અઘરો છે. કારણ કે આપણે પાણી આગળ ઢાળ પાછળથી ધક્કો અને સ્થિર રહેવાનું, ગબડીએ નહીં એવું. આપણે લિક્વિડ સ્ટેટમાં, સાહેબ મારી દીકરી મોટી થાય ને, બધી વ્યવસ્થા કરી દીધી લગ્ન માટે, આપણે 4 લાખ રૂપિયા મૂક્યા છે, 40 થઈ જશે ત્યાં સુધીમાં, પણ મૂક્યા એવી રીતે હોય કે તું 40ની અપેક્ષાએ ધારણા રાખે છે, એ પહેલાં તું 40 કરીશ કે 40 મને ખબર નથી તું શું કરીશ. કારણ કે એમાં કોઈ પણ વસ્તુ તમે સેવિંગમાં પણ મૂકો તો એના લક્ષણ છે સિક્યોરિટી, એની ટાઈમ લિક્વિડિટી અને રિટર્ન. એક સારું રિટર્ન મળે, ટોપ ક્લાસ સિક્યોરિટી હોય અને એની ટાઈમ લિક્વિડિટીની વ્યવસ્થા હોય, ક્રાઇસિસમાં તમે એની ટાઈમ લિક્વિડેટ કરી શકો, આ સેવિંગ કહેવાય. હવે આ તમે રોકાણ કર્યું હોય એ ક્રાઇસિસ ક્યારે આવે, બજારમાં ઉથલ પાથલ થાય ત્યારે, અને ત્યારે તમે લિક્વિડિટી કરી જ ન શકો. તો આ સેવિંગની કક્ષાનું લક્ષણ કેવી રીતે બેસે, એટલે ટેમ્પટેશનને કંટ્રોલમાં રાખવું. ટેમ્પટેશનને કંટ્રોલમાં રાખવા માટે આર્થિક બાબતો પર પણ ધ્યાન આપવું પડે. આખી જિંદગી છે કમાવા માટે, ગ્રેજ્યુઅલ ગ્રોથ, દેટ ઇઝ ગ્રોથ, વિચ ગ્રેશિયસ ગ્રોથ કહેવાય. તમે રાત્રે સૂતા ત્યારે 40 કિલો વજન હતું, સવારે જાગો ને ત્યારે ગાલ આવા, શરીર આમ ફૂલી ગયું, એને શરીરનો સુધારો ન કહેવાય, શરીરનો સોજો કહેવાય. 6-12 મહિને ધીમે ધીમે ફૂલે ને એને સુધારો કહેવાય, 8 કલાકમાં ફૂલી જાય એને સોજો કહેવાય, સુધારો ના કહેવાય. તો ગ્રોથ ગ્રેજ્યુઅલ થાય ને, રાતોરાત કેવી રીતે થાય ગ્રોથ, કે કોલેપ્સ કંઈ પણ કશું ના હોય, અચાનક એના મોઢા ચડી જાય, તો એ પાણી નહોતું પીધું, લીંબુનું પાણી પીધું હતું વધારે પડતું, એમાં સોજા ચડી ગયા મોઢા પર. બધા ઘણાને આ તકલીફો થાય છે. 24 ને 25ની ઉંમરમાં, કાચી ઉંમરમાં જે સટ્ટો રમીને IPL આવે, દુનિયા આવે, સટ્ટો રમે, આમ ઇઝી મની, પપ્પા મમ્મીને કેટલા માગી માગીને કેટલા માગશું, માગવાની મર્યાદા છે, એમની આપવાની એક મર્યાદા છે, આપણી કમાવાની ક્યાં મર્યાદા છે, લાવ નાખ. અને પહેલાં એવું હતું 4 રૂપિયા હોય તો 1 રૂપિયાનો ધંધો કરે, આજે તો 4 હોય તો ગામના 12 લાવીને 16નો ધંધો કરે. હવે આ રીતના સાહસ ખાતે બધા સાહસવીરો જતા હોય અને બજારમાં જઈને ધૂમધી બાઇક ચલાવતા હોય, કેટલાને લેતા જાય ભેગા. એટલે ટેમ્પટેશનને કંટ્રોલમાં રાખજો 3-4 જગ્યાએ. ખાસ ખાનપાનની બાબતમાં કહું છું, આ ઇન્વેસ્ટમેન્ટ અને આ સેક્ટરમાં કાચી બુદ્ધિએ આવડત વગર ભલભલા આવડતવાળા ગોથા ખાઈ ગયા છે. તમારી હાલત નથી કે તમે અંદર જઈને ટકી શકો કોઈ કાળે નહીં. અને જો અંદર ગયા અને પહેલે જ દિવસે તમને 8,000નો લોસ થયો ને, બહુ નસીબદાર સમજો તમારી જાતને, બહુ નસીબદાર, તમે અટકી જશો અને એટલામાં પતી ગયું. જો તમે 4,000 કમાયા તો બહુ નુકસાન સમજો, એ 40 લાખ જવાના હશે ભવિષ્યમાં. અને આનો આખો એક કોર્સ છે, આખો ફેન્ટાસ્ટિક કોર્સ, તમને બધી જીન્સ એન્ડ આઉટ્સ ખબર પડી જાય, માર્કેટની સ્ટ્રેટેજીનો ખ્યાલ આવી જાય, મોડસ ઓપરેન્ડી કેવી હોય, લાલજી કાકા શું કરે, ડેનિયલ ડુ શું કરે, ને સાહેબ 2,000ના શેરના 250 થઈ ગયા, સાહેબ મારો શું વાત, એકચ્યુઅલી શેરના 250 જ હતા, એ 2,000 થયા એ ખોટા હતા, આ વોટર શેર હતો, એકચ્યુઅલી 2,000 કેવી રીતે થયા હતા તું ગણ પહેલાં જો, પછી તને લાગે 2,000ના, પણ આપણે 1400 પછી એન્ટ્રી લીધી, હજી વધે હજી વધે હજી વધે હજી વધે હજી વધે. હવે આપણે ગુજરાત મેલ છેકથી જોતા હતા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ,
મેમદાવાદ આવ્યું ત્યારે ચડ્યા, પછી કીધા તો અમદાવાદ આવી ગયું, પૂરું થઈ ગયું, પણ આપણે ચડ્યા જ અમદાવાદ. મેમદાવાદ ચડીને પછી 12 કલાકની વેટ જર્ની કરી, તો મેમદાવાદથી અમદાવાદ ગયું અને રિટર્નમાં પાછું સુરત આવ્યું, ત્યારે ગયા તો પાછા આવ્યા આપણે, પાછા સુરત આવી અને પછી સુરતથી મેમદાવાદ જવાનું ઊભું રહ્યું. ચડ્યા મેમદાવાદમાં અને પછી 12 કલાકની જર્ની સમજીને ચડ્યા હતા, અને અમદાવાદથી રિટર્ન થાય ત્યારે સુરતમાં ઉતરી જાય, અને પછી કે હાલું આપણે તો મેમદાવાદથી ચડ્યા સુરતમાં ઉતર્યા, પણ આ રિટર્ન જર્ની વખતે જ ચડ્યો હતો. મુંબઈથી ચડ્યો હોય ને એ સુરતમાં ઉતરી ગયો એને ફાયદો થયો, પણ મેમદાવાદથી ચડીને સુરત ઉતરે ને નુકસાન જાય. આમાં ઘણા મેમદાવાદથી ચડનારા હોય છે, એટલે ખ્યાલ ના આવે. આપણે સ્ટેશન પર છે ને બોર્ડ મારેલું હોય, આમાં તકલીફ એ છે કે બોર્ડ નથી મારતા વેધર ઇઝ સુરત ઓર ઇટ ઇઝ મેમદાવાદ, આ બોર્ડ ના મારેલા હોય તમને ખ્યાલ જ ના આવે. આખી સિસ્ટમ એવી છે, એમાં કોઈને ખબર નથી પડતી. આ એક જ કોર્સ એવો છે કે જે કોર્સ કર્યા પછી તમને કન્ફર્મ ખબર પડે કે આમાં અંદર શું હોય છે. એ કોર્સ એટલે બીજું કંઈ નહીં, એક વાર 50 લાખ ગુમાવો બસ, એની ફી આટલી છે. મોંઘો છે કોર્સ થોડો, પણ 50 લાખ જાય ને પછી ખબર પડે. ટેમ્પટેશનને કંટ્રોલમાં રાખવાનું છે. એક તો તમે સમજી રાખવાનું કે આપણી પાસે આવડત ઓછી છે, આપણી સ્કિલ ગમે એટલી હોય પણ એ માનતા હોય એની કરતાં બીજા પાસે વધારે હોય છે, એટલે ટેમ્પટેશનનો મુદ્દો તમે ચૂકતા નહીં. એક એવું સરસ ઉદાહરણ છે આપણી પાસે, એટલું અફલાતું ટેમ્પટેશનને લગતું, મને લાગે છે કે આપણા સ્ક્રિપ્ચર્સમાં આવું ઉદાહરણ નથી. એક માણસ છે, ઝાડ ઉપર ચડી ગયો છે. એ ઝાડ ઉપર ચડ્યો અને એ ઝાડ ઉપર એટલા માટે ચડ્યો છે, એની પાછળ એક વાઘ પડ્યો છે. એ વાઘ એની પાછળ પડ્યો, એ ઝાડ ઉપર ચડી ગયો. હવે ઉપર ચડ્યા પછી એ પકડીને બેઠો છે, નીચે ઉતરી શકાય એમ નથી. આ સિંહ આવ્યો, વાઘ દૂર ઊભો છે, એક સિંહ પેલો હાથી આવ્યો, સૂંઢામ લપેટી અને આખું ઝાડ હલાવે છે. એને લાગ્યું એ ગયા ગયા, એને વડવાઈ પકડેલી હતી, એક વડલાની વડવાઈ પકડી રાખી. એ વડવાઈની ઉપર જોયું તો બે ઉંદર હતા, એ ઉંદરડા એ વડવાઈ કાપી રહ્યા છે. અરે બાપ રે, નીચે જોયું એ ઝાડ આમ ફેલાયેલું, એટલે જમ્પ પણ વડવાઈ પકડી, એને નીચે કૂવો હતો અને મોઢું ફાડીને 4 અજગર નીચે આમ તૈયાર ઊભા હતા કે સીધો હું કેચ કરું, એટલે 4-4 સ્લીપ્સ આમ તૈયાર છે કે કટ લાગે ને પડે અને મને મળે. એ મોઢું ફાડી ઊભા છે, પેલો ઝાડ હલાવે છે, પેલો દૂર વાઘ ઊભો છે, અહીંયા પેલા વડવાઈ કાપે છે, અને એ વડવાઈ કાપેલો હલાવે ને એમાં આ બધું એક મધપૂડો હતો, મધમાખીઓ છૂટી થઈ ઝાડ હલવાના કારણે, શરીર આખા પર ડંખ એટલા બધા પડે છે, એટલા ડંખ પડે છે ને ચારે બાજુથી મધમાખીના ડંખ, ઉપર વડવાઈ કપાય, પેલો દૂર વાઘ, અહીંયા હાથી થડ હલાવે છે, ઉંદરના વડવાઈ કાપે છે, નીચે કૂવો, એમાં અજગર ખુલ્લા મોડે તમને કેચ કરવા તત્પર છે. અને એ વખતે બરાબર એનું ધ્યાન ગયું કે મધમાખી ઉડી ગયા પછી મધપૂડામાંથી એક મધનું ટીપું આમ ફટ કરતું નીચે પડ્યું અહીંયા નાક ઉપર, અને ધીમે 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 હોઠ પર આવ્યું. હા શું વાત છે, અને પછી ત્યાં જોયું ધીમે 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 બીજું ટીપું બાજી રહ્યું છે. મધમાખી આમ એટલી બધી ડંખ મારે છે એ આમામ આમામ કર્યા કરે, એક હાથે વડવાઈ પકડે એક હાથે આમામ કર્યા કરે. અરે વડવાઈ કેટલી કપાઈ, ઉંદર સામે જુએ, નીચે વેલણ સામે જુએ, ટીપું બાજી ગયું છે. ના ના તું નીકળ છોડ, એક દેવીમાન આવે છે વખતે, એને કહે છે આ છોડ હું તને લઈ જઉં. આ શાસ્ત્રમાં ઉદાહરણ આપ્યું છે, એ દેવાત્મા દેવીમનમાંથી એને બોલાવે છે, કોલ આપે, તું આવી જા હું તને સેફ જગ્યાએ લઈ જઉં, આવું એક જ મિનિટ, એ આ ટીપું બાજી ગયું છે, એ એક જ મિનિટ, એક જ મિનિટ, એક જ મિનિટ. મંદીનો હાથી આખી આખો વડલો હલાવતો હોય, દૂર સર્વનાશનો વાઘ રાહ જોતો હોય, આબરૂહીનતા, ખાધ, દેવું, આરોગ્ય, આ 4 અજગર નીચે મોઢું ફાડીને ઊભા હોય કૂવાની અંદર, અને તમારી બચતની વડવાઈ ઉપરથી કપાતી હોય, એ વખતે કોઈ અમારા જેવા કે બીજા કોઈ વેલવિશર કે કોઈ ઘરના પણ તમે દેવ વિમાન લઈને આવીને કે બેટા બચારા આવી જા, ત્યારે એ માણસ આમ જુએ કે ના 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 તેજીનું મધુબિંદુ હમણાં પડશે કે હમણાં આવું, હમણાં આવું. બહુ ગમે, બહુ ફેન્ટાસ્ટિક ઉદાહરણ છે, એટલે એક અલગ સંદર્ભમાં છે પણ મને બહુ એપ્રોપ્રિએટ લાગે છે આ સંદર્ભમાં. એ તેજનું મધબિંદુ છે, હમણાં ટપકે અને પાછું એક લઈ લઉં, એક ચાટી લઉં, પણ કેટલા બધા જોખમની વચ્ચે તમે અહીં ઊભા છો, કેટલા બધા જોખમ લેવાના. અને આ લેવા માટે એને મનમાં એમ થાય, મને ખબર નથી પડતી કે શેના માટે અંદર જતા હશે, કરોડો રૂપિયા અંદર. મને ઘણીવાર કોઈ પૂછે ને તો મને એમ લાગે કે કઈ રીતે અંદર જાય છે, અંદર જનારા ચોક્કસ કંઈક લેવા માટે જાય છે, મૂકવા તો કોઈ જતું જ નથી, દરેક પોતપોતાની ગણતરી સાથે જતા હોય. ઘણાને પાછી ખબર જ નથી પડતી, ખાલી એટલી જ ખબર પડે કે આ કડાયું તેલનું ભરેલું છે, આમ છમ અવાજ આવે ને પૂરી તળાઈને બહાર આવે છે, બસ એટલું જ જોયું હોય. પણ કોક વાર તેલ ઉડે તો ફોડલા કેવા પડે એ બધું એને ખબર નથી, પછી આવડત ન હોય. અહીંયા તો એવું હોય
કે રોડ એવો સરસ લાગે, ગમે ત્યારે એકદમ અનએક્સપેક્ટેડ બમ્પ આવી જાય, સાઇનબોર્ડ જે કે છે નહીં, અંધારું ઘોર છે, રાતે ચંદ્ર ઉગ્યો નથી ને લાઇટ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, આગળ પાછળ કોઈ ટ્રાફિકના રૂલ્સ મેન્ટેન નથી થતા, અનએક્સપેક્ટેડ બમ્પવાળા ખાડાખડિયાવાળા રોડ પર લાયસન્સ ન હોય સ્કૂટરનું, એવો માણસ ટ્રક ચલાવતો હોય, હવે કેટલી મોટી જોખમની શક્યતા છે. એ જે ચલાવે ત્યારે શું કરશે, એનું શું થશે, અને એની આજુબાજુવાળાનું શું થશે, એ કોઈ દિવસ ખબર નહીં. ટેમ્પ્ટેશન એવી ચીજ છે, આમાં જ મળે, આમાં જ મળે, એક માઇન્ડસેટ થઈ જાય છે. મને ક્યારેય ના નથી, એક સ્ટ્રીમ છે ચોક્કસ તમારી પાસે, જો આ લાઈન અને અમારી લાઈન આ બંને માટે કોમન ફંડા છે, અમારું સાધુ જીવન અને આ શેરબજાર માટે કોમન ફંડા છે, જેની પાસે સંયમ હોય ને એ ફાવે.